नमस्ते विद्यार्थी मित्रों, आज हूँ तमने गणित में एकल एक सीते सुधीना अंक लखावीश अने बोलावीश। आपणे अगाउना वीडियो में एकल एक पचास सुधीना अंक लखी गया, बोलता पण शीखी गया, अने आज हूँ तमने एक सीते सुधीना अंक लखावीश अने बोलावीश। एकड एक, बगड़े बे, तगड़े त्रण, चौगड़े चार, पाँचड़े पाँच, छगड़े छ, सातड़े सात, आठड़े आठ, नौवड़े नौ, एकड़े मिंडे दस। जो विद्यार्थी मित्रों, एक दस सुधीना अंक लखाई गया। बे एकड़ा अग्यार, एकड़ बगड़ बार, एकड़ तगड़ तेर, एकड़ चौगड़ चौद, एकड़ पाचड़ पंदर, एकड़ छगड़ सोल, एकड़ सातड़ सत्तर, एकड़ आठड़ अठार, एकड़ नवड़ ओगणीस, अने बगड़े मींडे वीस। हवे लेशुं आपणे बगड़ एकड़ एकवीस नी लाइन। बगड़ एकड़ एकवीस, बे बगड़ा बावीस, बगड़ तगड़ त्रेवीस, बगड़ चौगड़ चौवीस, बगड़ पाचड़ पच्चीस, बगड़ छगड़ छवीस, बगड़ सातड़ सत्यावीस, बगड़ आठड़ अठ्यावीस, बगड़ नवड़ ओगणत्रीस, अने तगड़े मींडे त्रीस। तगड़ एकड़ एकत्रीस, तगड़ बगड़ बत्रीस, बे तगड़ा तेत्रीस, तगड़ चौगड़ चौत्रीस, तगड़ पाचड़ पैंतीस, तगड़ छगड़ छत्रीस, तगड़ सातड़ साड़त्रीस, तगड़ आठड़ आड़त्रीस, तगड़ नवड़ ओगणचालीस, अने चगड़े मींडे चालीस। विद्यार्थी मित्रों, हवे आपणे लईशुं चगड़ एकड़ एकतालीस नी लाइन। चगड़ एकड़ एकतालीस, चगड़ बगड़ बेतालीस, चगड़ तगड़ तेतालीस, बे चगड़ा चुम्मालीस, चगड़ पाचड़ पिस्तालीस, चगड़ छगड़ छेतालीस, चगड़ सातड़ सुड़तालीस, चगड़ आठड़ अड़तालीस, चगड़ नवड़ ओगणपचास, अने पाचड़े मींडे पचास। જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એકડ એકથી પચાસ સુધીના અંક શીખી ગયા. હવે હું તમને આજે બે નવી લાઈન લખતા શીખવાડીશ. તો પચાસ પછી કઈ લાઈન આવશે? તો પાછળ એકડ એકાવન, પાછળ બગડ બાવન, પાછળ તગડ ત્રેપન, પાછળ ચોગડ ચોપન, બે પાછળા પંચાવન, પાછળ છગળ છપ્પન, પાછળ સાતળ સત્તાવન, પાછળ આઠળ અઠાવન, પાછળ નવળ ઓગણસાઠ, અને છગડે મીંડે સાહીઠ. સાહીઠ પછી કઈ લાઈન આવશે વિદ્યાર્થી મિત્રો? તો છગળ એકળ એકસઠ, છગળ બગળ બાસઠ, છગળ તગળ ત્રેસઠ, છગળ ચોગળ ચોસઠ, છગળ પાછળ પાસઠ, બે છગડા છાસઠ, છગળ સાતળ સડસઠ, છગળ આઠળ અડસઠ, છગળ નવળ ઓગણસિત્તેર, અને સાતળે મીંડે સિત્તેર. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એકળ એકથી સિત્તેર સુધીના ઊભી લાઈનમાં અંક લખતા શીખી ગયા. અને હવે આજે હું તમને આગળની સંખ્યા પાછળની સંખ્યાનો અંક લખાવીશ.
પહેલા ખાલી જગ્યા આવશે, પછી અંક અને પછી ખાલી જગ્યા. તો આની આજુબાજુ કઈ સંખ્યા આવે છે એ આપણે લખવાની છે. તો પહેલા ખાલી જગ્યા, બગડે બે અને પછી ખાલી જગ્યા, તેની ઉપરની સંખ્યા અને એના પછીની સંખ્યા એ આપણે લખવાની છે. તો બગડ બેની ઉપર પહેલા કઈ સંખ્યા આવે? તો એકડે એક, અને બગડે બે પછી તો તગડે ત્રણ, ખાલી જગ્યા ચોગડે ચાર, ખાલી જગ્યા. તો ચોગડ ચારની ઉપર કઈ સંખ્યા આવે? તો તગડે ત્રણ, અને પાછળ કઈ આવે? પાછળે પાંચ. આઠળ આઠ, ખાલી જગ્યાની ઉપર અને પાછળની ખાલી જગ્યા. તો આઠની ઉપર કઈ સંખ્યા આવે? સાતડે સાત, આઠ પછી નવ. એના પછી પાછળે પાંચ આપેલા છે, તેની ઉપરની સંખ્યા કઈ આવે અને પાછળ કેટલા આવે? તો ઉપર આવશે ચોગડે ચાર, અને પાછળ આવશે છગડે છ. પછી છે સાતડે સાત. તો સાતની ઉપર કેટલા આવે? સાતને પછી કેટલા આવે? તો સાતની ઉપર આવશે છગડે છ, અને પાછળ આવશે આઠડે આઠ. છની ઉપર કેટલા આવશે? પાછળે પાંચ, પછી કેટલા આવશે? સાતડે સાત. દસની ઉપર કેટલા આવશે? નવડે નવ, અને દસ પછી કેટલા આવશે? બે એકડા અગિયાર. એકડ તગડ તેર આપેલા છે, તો તેરની ઉપર કેટલા આવશે? તો એકડ બગડ બાર, અને પછી કેટલા આવશે? એકડ ચોગડ ચૌદ. એકડ છગડ સોળ આપેલા છે, તો સોળની પહેલાં કેટલા આવશે? તો એકડ પાછળ પંદર, અને પછી કેટલા આવશે? એકડ સાતર સત્તર. એકડ બગડ બાર આપેલા છે, તો બારની ઉપર કેટલા આવશે? તો બે એકડા અગિયાર, અને પછી કેટલા આવશે? એકડ તગડ તેર. એકડ સાતર સત્તર આપેલા છે, તો સત્તરની ઉપર કેટલા આવશે? એકડ સગડ સોળ, અને પછી કેટલા આવશે? એકડ આઠડ અઢાર. ઓગણીસ આપેલા છે, તો ઓગણીસની ઉપર કેટલા આવશે? એકડ આઠડ અઢાર, અને પછી કેટલા આવશે? બગડે મીંડે વીસ. એકડ પાછળ પંદર આપેલા છે, તો પંદરની ઉપર કેટલા આવશે? એકડ ચોગડ ચૌદ, અને પછી કેટલા આવશે? એકડ સગડ સોળ. એકડ નવળ ઓગણીસ આપેલા છે, તો ઓગણીસની ઉપર કેટલા આવશે? એકડ આઠડ અઢાર, અને પછી આવશે બગડે મીંડે વીસ. એના પછી બે બગડા બાવીસ આપેલા છે, તો બાવીસની ઉપર કેટલા આવશે? બગડ એકડ એકવીસ, અને બાવીસ પછી તો બગડ તગડ ત્રેવીસ. પછી બગડ છગડ છવ્વીસ આપેલા છે, છવ્વીસની ઉપર કેટલા આવશે? તો બગડ પાછળ પચીસ, અને પછી કેટલા આવશે? બગડ સાતર સત્યાવીસ. એના પછી આવ્યા છે બગડ એકડ એકવીસ, તો એકવીસની ઉપર કેટલા આવશે? બગડે મીંડે વીસ, અને પછી આવશે બે બગડા બાવીસ. બગડ નવળ ઓગણત્રીસ, ઓગણત્રીસની ઉપર કેટલા આવશે? બગડ આઠડ અઠ્યાવીસ, અને પછી આવશે તગડે મીંડે ત્રીસ. બગડ પાછળ પચીસ, પચીસની ઉપર કેટલા આવશે? બગડ ચોગડ ચોવીસ, અને પછી આવશે બગડ છગડ છવ્વીસ. બગડ આઠડ અઠ્યાવીસ આપેલા છે, તો અઠ્યાવીસની ઉપર બગડ સાતર સત્યાવીસ, અને પછી બગડ નવળ ઓગણત્રીસ. ચોવીસ આપેલા છે, ચોવીસની ઉપર બગડ તગડ ત્રેવીસ, અને પછી કેટલા આવશે? બગડ પાછળ પચીસ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણે એકડ એકથી સિત્તેર સુધીના અંક લખાઈ ગયા, આગળ પાછળ વચ્ચેનો અંક લખી ગયા. તમારે પણ મારી જેમ ઘરે નોટબુકમાં લખવાનું છે,
અને સમજવાનું છે. નમસ્તે.